જય જલારામ, જય રઘુવંશ. આ અન્નક્ષેત્ર, અન્નપૂર્ણા અન્નક્ષેત્ર જે ખોલેલું છે એ હજુ ચાલુ જ છે અને ચાલુ રહે જેવી બાપાની કૃપા છે એ પ્રમાણે બધું કાર્ય થવાનું છે. ભૂખ્યાને ભોજન મળવાનું છે. અને આ જે અમારું ટ્રસ્ટ બનાવેલું છે, મંદિર તો 2005 એનું ભૂમિપૂજન થયેલું. 15 થી 16 વર્ષ ચાલે છે હજી, હજુ પ્રતિષ્ઠા નથી થઈ. પણ કંઈક બાપાને જે યોગ્ય લાગ્યું છે એ રીતે બાપાએ પોતે પ્રતિષ્ઠારૂપી જે હાજરી આપીને જે એના ભૂખ્યાને ભોજન આપવાની જે બાપાની જીવન ચરિત્રની જે કેડી છે એ કેડી ઉપર બાપાએ અમને ઉભો રાખી દીધો. તમામ સ્વયંસેવકોને ઉભા રાખી દીધા. તમામ જે સાચા ભાવથી બાપાના, જલારામ બાપાના ભક્તો હતા ને જેને ભાવ હતું, એ લોકો અસંખ્ય લોકો સેવામાં પણ લાગી ગયા. લોકડાઉન હતું એટલું આખું ભારત બંધ હતું, તમામ અન્ન ક્ષેત્રો મંદિરો બધા બંધ હતા. પણ બાપાની કેવી કૃપા કે અહીં સુરતમાં એક 24 કલાક અન્ન ક્ષેત્ર તો ચાલુ રહ્યું, પણ બાપાની હાજરી હોય ને એ રીતે જ કામ થયું છે. એ જેમ દિવસ જતા જાય ત્યારે અમને સમજાતું જાય કે આ બધી અશક્ય વસ્તુ શક્ય કેમ થઈ. જાગી વાત તો આ કરવા જેવી બહુ રહેતી નથી, પણ લોકોએ નક્કી કરી લીધું છે. અહીંયા જેટલા મંદિરે સેવા આપતા હતા, એક એક વ્યક્તિ કરોડપતિ માણસો હતા, પૈસાવાળા હતા, પણ એ લોકોએ 2 મણ 3 મણ 5 મણ વજન ઉચકાવે, રસોડામાં રસોઈ બનાવવામાં, પીરસવામાં, હારવામાં, બધી વસ્તુ ઉતારવામાં, કે જે કાંઈ કાર્ય થયું છે ને એ કાર્ય આવી રીતે થઈ જ ન શકે. આ એક અમે વિચાર કરવા બેસી છીએ તો ખ્યાલ આવે છે કે આ બાપાની ફૂલ પ્રેરણા અને કૃપાથી જ આ બધું છે. આમાં પરચા બાપાના ફૂલ જાહેરાત લોકો કરે અને જે કાંઈ થાય છે એવું કંઈ નથી. બાપાના પરચા આપોઆપ ખ્યાલ આવી જાય છે બધાને, અને બાપા બધી હાજર જ છે. કોઈ કે આ બીજું વિપુલ ધામ છે કે આ બાપાના જીવન ચરિત્રના રસ્તે બાપાની કેડીએ કોઈ પણ મંદિરોમાં કાર્ય થતા છે બાપાને હાજર જ છે. બાપા હજારો જગ્યાએ બાપાની હાજરી છે, દેશ વિદેશમાં ડંકા વાગે છે ત્યાં બધી ચાલે જ છે બધું અન્નક્ષેત્રો. અને બાપાનો મુખ્ય હેતુ અન્નક્ષેત્રનો જ હતો. બાપાની જે ઈચ્છા હતી, બાપાને જે ભૂખ્યા માણસો વાલા હતા એ ભૂખ્યા માણસો આવ્યા, બબે ત્રણ ત્રણ દિવસથી કરવડતા હતા, બીજા દિવસનું જેને જોગવાઈ નહોતી એને બાપાએ બધાને પરિપૂર્ણ ભોજનથી જમાડ્યા છે અહીંયા. એટલે અમને તો બાપાનો પરચો જ છે. એક ઝીણી ઝીણી વસ્તુથી માંડી અને બધી ગણવા વેહી કઈ બહાર બધું બોલવા જેવું નથી, સમજવા જેવું જાદુ છે. અન્નક્ષેત્ર કાયમી ચાલુ છે, ચાલુ રહે એવું અમને બાપાનો ભાસ છે. અને કોઈ પણ જાતની કમી બાપા આવવા દેવાના નથી. અખિલ ગુજરાત લોહાણા સમાજ આજે 4th વર્ષ ચાલે છે અમારું પ્રમુખ સ્થાનને. હવે 2 વર્ષ અમે સતત 500 રૂપિયા 2 થી 2.5 વર્ષ 2 મહિને 1.5 મહિને 3 મહિના અંતર પડી જતો હતો એરેન્જમેન્ટમાં. અમે લગભગ ઘણી સહાય આપી છે. ઓછામાં ઓછા વિધવા બહેનોને 15 થી 20 ચેક દર મહિને એ ટાઈપના, કોઈ 2 મહિને 2.5 મહિને 3 મહિને ટુકડે ટુકડે આપ્યા જ કર્યા છે. સતત 1 વર્ષથી બંધ હતું. વિધવા સહાયનું અમે અખિલ ગુજરાત લોહાણા સમાજના હોદ્દેદારો જે મેની મેળા જે બોડી બનાવી હતી એ પ્રમાણે જે બાપાની કૃપાથી જે બધું એરેન્જમેન્ટ થયું હતું, જે વિધવા માટે સહાય માટે લોકોએ સહકાર આપ્યો હતો ફૂલને ખુલ્લી પાકડી તરીકે, તો અત્યાર સુધી 4 વર્ષથી બેલેન્સ નહોતું એ ખાતામાં. અન્ય બેલેન્સ અખિલ ગુજરાતમાં સભ્ય ફી જે હતી 1100, 2100, 5100 એ ફીના પૈસા જેટલા સભ્ય 2500 જેવા બન્યા છે. યુવા સમિતિ બનાવી, મહિલા સમિતિ બનાવી, વડીલોની સમિતિ બનાવી મેં, અને મોટા વડીલોની પણ સમિતિ બનાવી, હાઈકમાન્ડ સમિતિ બનાવી, પણ એ કોઈ કાર્ય આગળ વધ્યું નથી. અને આમાં થોડું સમાજમાં થોડા પ્રોબ્લેમો ડામાડોળ વધારે થાય છે. હોદ્દેદારો હોદ્દાની લાલચુએ કામ કરતા હોય છે, એટલે આમાં લાલચ જેને છે બિનજરૂરી, સમાજના નામે લાલચ કરી અને પોતાનું કાંઈ કાર્ય કરવા માંગતા હોય અથવા તો પોતાનું ખાલી નામ કરવા માંગતા હોય એ તમામ હોદ્દેદારોને દૂર કરવામાં આવશે. ટૂંક સમયમાં આ લોકડાઉન હરખું ખુલી જાય પછી એક મીટિંગ જોરદાર બોલાવી, મારી પણ ઉંમર થઈ ગઈ છે, મારી તબિયત પણ બરાબર નથી, મારા માટે
જલારામ મંદિર લસકાના જલારામ ધામની જવાબદારી મારી ઉપર આવે છે, એટલે મારે એ કાર્યમાં સતત 24 કલાક મગજ લગાવવો પડશે. પ્રતિષ્ઠાનું આયોજન કરવાનું છે, એટલે હવે હું છે ને આ અખિલ ગુજરાતના પ્રમુખ સ્થાનેથી હું વિદાય લઈશ, પણ હું સાથે રહેવાનું છું આજીવન. અખિલ ગુજરાતને એવું ધમધમતું અને એવું બાપાના રસ્તે ચાલે એવા કોઈ પણ હોદ્દેદારો 25, 50, 15, 5 જે અનુકૂળતા આવશે, જે બાપા અમને પ્રેરણા કરશે, એ પ્રમાણે જ કરવું છે. લોકોની માંગણી ગમે તેવી હાચા ખોટી હોય એમાં પડવાનું નથી, વિવાદમાં પડવાનું નથી. આ વિધવા બહેનોની સહાય કાયમી ચાલુ રહે એ માટેનું જ આયોજન કરવાનું છે. શિક્ષણ સહાય મા પરિષદમાંથી પુષ્કળ અપાય છે. પ્રવીણભાઈ કોટક પ્રમુખ બન્યા પછીથી 5 વર્ષની અંદર ઘણી શિક્ષણ સહાય મળી છે, મેડિકલ સહાય મળી છે, અને હજી એ પણ વેગવંતી કરશે. એ બાપાની પ્રેરણા છે અને કામ કરનારની જે કાંઈ અંદરથી આત્માની ઈચ્છા છે એ જ કાર્ય એ કરી શકવાના. જે દિલની વેદના છે એ જ કામ થવાનું. તો દિલની વેદના સમાજમાં 3 કોઈ પણ પ્રમુખો, હોદ્દેદારો કે સ્વયંસેવકો કે સેવા આપતા વડીલો, ભાઈઓ, બહેનો આ એક જ વસ્તુ કરશે કે ભાઈ શિક્ષણ સહાય, મેડિકલ સહાય અને વિધવા સહાય, આ મુખ્ય 3 હેતુ છે. આ સિવાય ચોથું સમાજમાં ચોથી વસ્તુની કોઈ જરૂરિયાત નથી. પણ રમત ગમત છે એ બધું પ્રોત્સાહન કરવા માટેનું, સમાજ માટેનું, દીકરા દીકરીઓ માટેનું કાર્યક્રમ છે. એ શક્ય હોય એટલો કાર્યક્રમ દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓ આ એના માટેનો કોઈ પણ કાર્યક્રમ રમત ગમતથી માંડીને અન્ય કાર્યક્રમો આવે એ બધાની જરૂરિયાત ખરી. પણ પહેલા પહેલા મુખ્ય મેડિકલ સહાય, શિક્ષણ સહાય અને વિધવા સહાય, આ 3 સિવાય ચોથામાં ચોથી વસ્તુમાં કોઈ પણનું વધારે મગજ ચાલતું હોય તો આ 3 વસ્તુ દબાઈ જાય તો એ કાર્ય કરેલું નહીં ગણાય, કોઈ પણ હોદ્દેદાર હોય. પણ બાપાની સાક્ષીએ પોતાના હૃદયથી આ 3 વસ્તુ પકડી કોઈ પણ ચાલશે બાપા કોઈને ક્યાંય અટકવા નહીં દે. કાર્ય હું સવારે ઉઠી રાતે 24 કલાક 15 કલાક 17 કલાક હું જાગતો હોઉં, 18 કલાક તો એક જ રટણ હાલે છે, બાપાના મંદિરની પ્રતિષ્ઠા થઈ જાય, લોકો દર્શન કરતા થઈ જાય અને બાપાના ભાવથી એ લોકોને અહીંયા દર્શન થવા દેવું. જે બાપા 200 વર્ષ પહેલા જે નીતિએ ચાલ્યા છે એ નીતિ અહીંયા વર્તન ખાલી કરવાનું છે. આપણે તો ખાલી એની ચરણ રજની પ્રસાદી માથા ઉપર ચડાવી અને બાપાના રસ્તે આપણે ખાલી આયોજન આંગળી જ છીનવાની છે. પછી કાર્ય પૂરું કરવાની તાકાત તો બાપામાં જ છે અને એ જ કરાવી દે. આમાં કોઈ કરોડપતિ, રોડપતિ એવું કાંઈ આવતું જ નથી. આમાં સેવા અને બાપાની નીતિ જે પકડાઈ જાય એ બાપા ઓટોમેટિક બધું કાર્ય કરાવ્યા કરશે, મને એવું સમજાય છે. લોકોને એવું જે કાંઈ સમજાતું હોય કે આમાં તો 5 કરોડની બેલેન્સ જોવે કે આમાં તો આમ જોવે, આમાં આવા આવા દાતા જોવે, બાપા બધું કરી દે. દાતા બાપા લાવે, કાર્ય બાપા કરાવે, પણ તમારા હૃદયમાં લઈને એક હોવી જોઈએ કે રામ નામને લઈને દેખત સબને રામ, તાકે પદવંદન કરવું, જય જય જલારામ. નીતિમતાનો જે રસ્તો છે કે જે મારું પાત્ર છે, જે હું હાલ કઈ સ્થિતિમાં બેઠો છું અને મારે શું કરવાનું હોય, મને કોને પાત્ર સોંપ્યું છે અને શા માટે સોંપ્યું છે, એ જો એ વસ્તુની એ પાત્રને ખ્યાલ આવી જવો જોઈએ કે હું આ વસ્તુનો પ્રમુખ બન્યો છું, મારે આ સિવાય કાંઈ વિવાદમાં પડવું નથી. વિવાદ એક બાજુ હાલ્યા કરે, એક બાજુ કામ હાલ્યા કરે. જલારામ બાપાએ એના જીવનમાં લોકોએ આપણા સમાજે એટલા બધા એને નાસીપાત કરેલા છે, પણ એને એ વાતમાં ધ્યાન જ નહોતું. એનું તો એક જ ભૂખ્યા ને ભોજન અને હરિનું નામ, રામનું નામ. તો આપણે જે પ્રમુખો બને છે, મહાજનોના, સંસ્થાઓના, ગમે એના, એ લોકોએ એક રટણ રાખવાનું છે, ફક્ત ને ફક્ત સમાજ સેવા કરવી છે. સમાજ સેવામાં આપણે શું કરી શકીએ છીએ, શું ઘટે છે એનું આયોજન સારા વ્યક્તિને કહેવાનું. કોઈ પણ લાલચુ, કોઈને છેતરી, ખોટી વાત બહાર પાડી અને કોઈના રૂપિયા લૂંટી લેવા એ કોઈ પ્રમુખનું કોઈ હેતુ જ નથી. કોઈ પણના આયોજન આપણે બહાર પડી ગયું હોય, કોઈના પૈસા લઈ લીધા હોય અને એ રીતે આપણે લાઇનથી કામ ન કરી શક્યા હોય તો પૈસા પાછા પણ આપી શકાય છે. દાતા છે આ જે ભૂખ્યો માણસ છે, એને આપણે ભોજન ન આપીએ, આપણા આંગણે આવ્યું હોય ને આપણે જમતા હોય અને 2 ટુકડા રોટલાના ન આપ્યા હોય અને એ નિશાસો નાખે ને, એથી લાખ ગણો દાતા નિશાસો નાખશે, ભોગવવું પડશે. કોઈ પણના પરસેવાના પૈસા તમે લાખ, 2 લાખ, 5 લાખ, 5 પૈસા, 10 પૈસા
કે 5 રૂપિયા 10 રૂપિયા જે લીધા છે, જે ભાવથી લીધા છે, એ ભાવથી તમે વર્તન નહીં કરો તો તમે ખોટું કરી રહ્યા છો. ભગવાન ભાઈ દાતા છોડી દેવાનો છે, દાતા નિર્દોષ હોય છે, ભોળો હોય છે, નિકાલસ હોય છે, બાકી દાન ના આપે 100 રૂપિયા લોકો પાસે. દાતા નિર્દોષ ને ભોળો હોય છે એ તમારા ભરોસે આપતો હોય છે. તમે જે હેતુથી દાન લેતા હોય એ હેતુ ક્યાં પાર પાડવો, પણ તમે એ બંધાણો તમે શપથ વિધિ લીધી હોય જે તે સમયે, તો બધા માજનોની વાત છે, બધી સંસ્થાઓની વાત છે, બધા મંડળોની વાત છે. નકરા ભવાળા થાય છે એનું કારણ નીતિમત્તા સુકાઈ જાય છે, એટલે કુદરતી થવાનું છે. હવે સર્વ રઘુવંશી સમાજને મારી એક વિનંતી છે અખિલ ગુજરાતના પ્રમુખ તરીકે, કે હવે કોઈ પણ જાતના વાદ વિવાદ જે થાય છે એમાં કોઈ કોને શું કર્યું એ કામ નથી, એની કઈ ખુલાસા વોટ્સઓપમાં આપવાની નથી. હવે બધા બધું જાણી ગયા છે, હવે તો ખાલી લાભ લેવા વાળા વોટ્સઓપમાં લખ્યા કરે છે, આ આવો હતો, આ કેવો હતો. એ તો આખી દુનિયાને ખબર છે કે રામ હું હતા ને રાવણ હું હતો, એ જ તરીકે જે કામ આવતું હોય એ બધાને ખ્યાલ આવી જાય છે. કોઈ વોટ્સઓપમાં ગમે તેવા મેસેજ મૂકવાની જરૂર નથી, બધા પ્રમુખો બની ચૂકેલા છે અત્યારે વર્તમાનમાં, જે હોય આગળ પણ બધા સંસ્થાઓના માજનોમાં પ્રમુખ બનેલા છે. ઓલ્યાએ આ કર્યું હતું, ઓલ્યાએ જે સમય હતો ને જેથી જે જોઈ કર્યું હતું એ મૂકો વાત. હવે હું કરવાનું છે એ 5-5 વડીલો આગળ આવી અને બાપાને પ્રાર્થના કરે એટલે બાપા ઓટોમેટિક પ્રમુખ સ્થાન એવા વ્યક્તિને જ આપશે. પ્રમુખ સ્થાન છે ને એ કઈ કોઈ મહત્વનું નથી, પ્રમુખ ન હો તોય તમારે સમાજની સેવા કરવી હોય, જરૂરિયાત પરિવારની સેવા કરવી હોય તો તમે એક પણ નાતે બેહીન કરી શકો છો. એ સેવામાં ફક્ત ને ફક્ત તમારો દાનનો ને હૃદયના ભાવનો ભોગ જોવે છે. તમારો ભાવ હૃદયમાં ઉત્પન્ન થાય તો જ તમને એ દાન ક્યાંથી આવે એનો રસ્તો બાબા કરી દે. પણ તમે લાલચ આમ વાત કરીને આમ કઢવી લો, આમ વાત કરીને આમ દઈ દો, એમ નહીં. રસ્તો તો એક જ, નીતિ મતાના તો. રઘુવંશી સર્વ સમાજને ભાઈઓ બહેનો વડીલો યુવાઓને મારી ખાસ વિનંતી છે કે આમાંથી કઈ સમજાતું હોય એટલું તમને લઈ શકો છો. મારી પણ ભૂલ હોય કઈ પણ બોલવા માટે તમને રજૂઆત કરવામાં પ્રમુખતા છે એટલે મારે આ વસ્તુ બોલવી એવી મને જરૂરિયાત લાગી. મારી કઈ ભૂલ હોય તો હું બે હાથ જોડીને માફી માંગુ છું, મને માફ કરી દેજો. પણ સત્ય વસ્તુ આમાં તમને લાગતી હોય એ પકડી લેજો, અથવા તમારા વિચારમાં સત્ય વસ્તુ સમાજ માટે શું કરવી આવતી હોય તો એ તમે કરવા મળો. તમે ગેરમાર્ગે કોઈને નહીં દોરો, પોતાથી સારું કરો. આને આ કરવું જોઈએ એ વાત જવાની, આને આ ભૂલ કરી એ વાત જવાની, તમે મળો કરવા એ કામ. જય જલારામ. સર્વ રઘુવંશી સમાજને પારસ પાંધીના જય જલારામ. આ જેમ ધનવાનભાઈનું ઇન્ટરવ્યુ થયું એવી જ રીતે શ્રી મહાપરિષદના પ્રમુખ પ્રવીણભાઈ કોટક અને ધનવાનભાઈ કોટક આગામી 15 દિવસની અંદર જ્યારે પણ ભેગા થાય ત્યારે બંનેનું ઇન્ટરવ્યુ એક સાથે લેવાની એટલા માટે ઈચ્છા છે કારણ કે આ સમાજની અંદર આવનારા સમયમાં ઐતિહાસિક ફેરફારો થાય અને એવા નિર્ણયો લેવાય કે જેમાં સમાજની અંદર એક એક વ્યક્તિનું હિત થાય અને સમાજના વિખવાદો બંધ થાય અને લોહાણા સમાજ ઉત્તરોત્તર આગળ વધે એવા નિર્ણયો લેવા અને સમાજ સમક્ષ મૂકવાની એક ઈચ્છા છે. તો આગળના ઇન્ટરવ્યૂની અંદર જે કાંઈ સંવાદ થાય એ આપ સૌ સાંભળજો એવી આશા છે. જય જલારામ.